ઓમાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. માણસને ઉત્સવ ગમે છે. માણસ માત્ર એક સરખા જીવનથી કંટાળી જાય છે, જીવનથી થાકી જાય છે. જીવનમાં હતાશા અને ટેન્શન છવાઈ જાય, તેથી માણસ માત્ર ઉત્સવો આવે ત્યારે તેમાં જોડાવવું જોઈએ અને ઉત્સવોની ઉજવણી કરવી જોઈએ. ઉત્સવો ઉજવવાથી જીવનમાં વ્યાપેલી હતાશા દૂર થાય છે, જીવન રસમય અને સુખમય લાગે છે. 12 માસમાં સૌથી વધુ તહેવારો અને ઉત્સવો ચતુર્માસમાં આવે છે. ચતુર્માસ દરમિયાન મંદિરો ભક્તિના નાદથી ગુંજી ઉઠે છે. શ્રદ્ધાળુ ભક્તો મંદિરમાં જઈ ધૂન ભજન કરી અને દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે. દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી 4 માસને ચતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશીથી ચતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે, તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી શકાય. ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પળખું ફેરવે છે, તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે. આ એકાદશીને જલજીની એકાદશી પણ કહેવાય છે. અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે, તેથી તેને દેવઉઠી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશી એટલે કે જલજીણી એકાદશી છે. તો આ એકાદશીનું શાસ્ત્રોની દ્રષ્ટિએ શું મહત્વ છે એ આપણે જાણીએ. પંચરાત્રની અનંત સંહિતામાં 10મા અધ્યાયમાં લખ્યું છે કે ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાનને 1001 કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ. પંચરાત્રની નારાયણ સંહિતાના 21મા અધ્યાયમાં પલ્લવોત્સવનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે તળાવની કાંઠે એક મંડપ બાંધવો જોઈએ, પછી તે મંડપમાં ભગવાનને પધરાવી પૂજા કરવી જોઈએ, ત્યારબાદ સહસ્ત્રધારાથી તેમની પૂજા કરવી જોઈએ, ભગવાનને વિવિધ પ્રકારના જળ વડે સ્નાન કરાવી નવા વસ્ત્રો અલંકાર ધારણ કરી ઠાકોરજીને નાવમાં બેસાડવા જોઈએ, તથા સંતો વિદ્વાનોને પણ નાવમાં બેસાડી સ્તુતિ કીર્તન ભજન ગાવા જોઈએ. આ જલજીની એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનાજીમાં નૌકા વિહાર કર્યો હતો. ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવી ઉત્સવ કરવાની પરંપરા ચાલી આવી છે એવું માનવામાં આવે છે. જલજીની એકાદશી કરવાથી ગમે તેટલા દુઃખો નાશ પામે છે એવું પણ માનવામાં આવે છે. સૂર્યવંશ રાજા માંધાતાના રાજ્યમાં અતિ દુષ્કાળ પડ્યો હતો, ત્યારે પ્રજા રાહીમાં પોકારી ઉઠી હતી. રાજાએ અનેક ઉપાયો કર્યા પણ સર્વે નિષ્ફળ ગયા, તેથી તેમણે અંગિરા ઋષિ પાસે જઈ પોતાની દુઃખની પરિસ્થિતિ વર્ણવી. ઋષિ મુનિએ કૃપા દ્રષ્ટિ કરી અને કહ્યું કે તમારા રાજ્યમાં બહુ પાપ થાય છે, તેથી આ દુષ્કાળ પડ્યો છે, જેથી ભાદરવા માસમાં આવતી પરિવર્તની એકાદશી તમે સૌ વિધિ વિધાન કરો તો વૃષ્ટિ થશે. પછી કહેવાય છે કે વૃષ્ટિ થઈ હતી અને પ્રજા સુખને પામી હતી. આમ આ એકાદશી કરવાથી પાપ તાપ અને સંતાપ ટળે છે. ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે તેમણે અનેક સ્થળોએ જળક્રિયા કરી હતી. ભગવાનની જળક્રિયાનું વર્ણન ને શ્રવણ કરવામાં આવે તો પણ જન્મ અને મરણના દુઃખને ટાળી શકાય છે. તેથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં આવી ભગવાનની લીલાનું શ્રવણ કરવા મળે તો તેનો અવશ્ય લાભ લેવો જોઈએ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.